જય શ્રી કૃષ્ણ વાઘો ધોરણ એક વિષય ગણિત ગમત પ્રકરણ તેર કેટલા કેટલા અહીં લાકડા લાકડીઓની સંખ્યા લખવાની છે તમારે ગણવાનું છે તો પહેલાંમાં છે એક બે ત્રણ ચાર પાંચ છ તો તમારે છ લખવાનું પછી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ લખવાનું પછી જો એમાં છે દસનું એક જૂથ છે અને બાકીના છૂટા છે તો એ આપણે ગણવાનું છે દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ તો વીસ લખવાના છે પછી પાછું એક દસનું જૂથ છે અગિયાર બાર તેર તેર લખવાના છે પછી પાછું દસનું જૂથ છે પછી આપણે છૂટા ગણવાના અગિયાર બાર તેર ચૌદ પંદર તો પંદર લખવાના પછી દસનું જૂથ છે અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર તમારે સત્તર લખવાના દસનું જૂથ છે પછી આપણે એના પછીથી દસ પછી ગણવાનું છે અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ તો તમારે સોળ લખવાના છે અહીં મણકા આપેલા છે માળા આપેલી છે તો એ માળામાં મણકા કેટલા હોય એક માળામાં દસ મણકા હોય તેવી રીતે કેટલા કેટલી માળા છે એક બે ને ત્રણ એટલે દસ વીસ ત્રીસ અને છૂટા મણકા એક બે એટલે કે એકત્રીસ બત્રીસ તો તમારે ત્યાં બત્રીસ લખવાનું છે પછી પાછું એક બે ને ત્રણ એટલે ત્રીસ ત્રીસ મણકા છે પછી છૂટા એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ તો તગડે નવડે ઓગણચાળીસ તમારે અહીં લખવાનું છે હવે એક બે ત્રણ ને ચાર માળા છે એટલે કે દસ વીસ ત્રીસ ચાલીસ પછી છૂટા કેટલા છે તો એકતાલીસ બેતાલીસ ને તેતાલીસ તો તમારે તેતાલીસ લખવાના છે પછી એક બે ત્રણ ને ચાર પાછી ચાર માળા છે તો દસ વીસ ત્રીસ ને ચાલીસ તો એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ તમારે લખવાના છે હવે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ માળા છે છૂટાયે કંઈ નથી પણ દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ બધાયમાં દસ દસ મણકા છે એટલે પચાસ તો તમારે અહીં પાંચડે મીંડે પચાસ લખવાનું છે કેળાની કિંમત કે સંખ્યા કેટલી થશે જો હવે એમાં શું છે એક કેળું આપેલું છે એની કિંમત એક રૂપિયો છે એક રૂપિયાનો સિક્કો નીચે દોરેલો છે હવે આપણી પાસે ત્રણ કેળા છે ત્રણ કેળા આપણે લેવાના છે તો ત્રણ કેળાના કેટલા રૂપિયા થાય એક કેળાનો એક રૂપિયો તો ત્રણ કેળાના ત્રણ કેળાના કેટલા રૂપિયા થાય ત્રણ રૂપિયા તો તમારે રૂપિયા લખવાનું છે સંખ્યાને શબ્દમાં લખો અહીં પંદર લખેલા છે એકડે પાંચે તો તમારે લખવાનું પંદર કેટલા દશક છે ચોવીસ તો એમાં કેટલા દશક આવે બે દશક દસ વીસ અને પછી એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ એટલે બે દશક થાય તો તમારે બે દશક લખવાનું હવે તેર અને છવ્વીસ મોટી સંખ્યા કઈ છે છવ્વીસ તો તમારે છવ્વીસ લખવાનું છે અહીં વાર્તા આપેલી છે સમજુ બકરીની એમાં બે બકરી હતી એ સમજૂ હતી તેની વાર્તા છે એક નદી હતી નદી ઉપર પુલ હતો તો પુલ બહુ નાનો હતો બહુ નાનો હતો એટલે ત્યાં એક જ જણ ચાલી શકે બે જણા સાથે ચાલી શકે નહીં એટલો નાનો પુલ હતો તો એક વખત બે કૂતરા આવ્યા તો કૂતરા ત્યાં આવ્યા અને બે એકને આ બાજુ જવાનું હતું એકને બીજી બાજુ જવાનું હતું તો બે જણા સામસામે આવી અને ઝઘડવા લાગ્યા કે હું પેલી પહેલાં જઈશ ઓલો કે હું પહેલાં જઈશ એમ એમ કરતાં તેઓ નદીમાં પડી ગયા બીજી દિવસે એવી જ રીતે બે બકરી આવી અને બકરી આવી અને બે જણી સામસામી કે કે પહેલાં મને જવું છે ઓલે કે મને જવું છે પછી બે જણા બે સમજુ હતા એટલે એ લોકો બે ઝઘડો ન કર્યો પણ શું કર્યું કે એક બકરી નીચે બેસી ગઈ અને બીજી બકરી તેની ઉપરથી ટપીને વહી ગઈ અને પછી પેલી જે નીચે બેઠી હતી એ બકરી ઊભી થઈ અને વહી ગઈ એટલે બે જણા સામસામે એકબીજા એકબીજા જે હતા એ સામેના કિનારે જઈ શક્યા અને વાર્તા થઈ ગઈ પૂરી આવી રીતે સમજુ બકરી હતી એટલે એ લોકો નદીમાં ન પડ્યા અને એ લોકો બીજે કિનારે જેને જવું હતું એ ત્યાં જઈ શક્યા ચિત્રની મદદથી વાર્તા બનાવો અને વર્ગખંડમાં સંભળાવો અહીં બિલ્લુ નામનો એક છોકરો હતો તે ખૂબ ગરીબ હતો એની પાસે પૈસા નહોતા ભણવા માટે અને એને ભણવું હતું ભણવાનું બહુ જ શોખ પણ ભણી શકે એમ નહોતું કે એની પાસે પૈસા જ નહોતા તેથી તેણે શું કર્યું એક વખત જંગલમાં ગયો અને ત્યાં એને વાંસ મળી અને તેની લઈ આવ્યો અને તેની એમાંથી તેણે ટોપલી ટોપલા એવું બનાવવા માંડ્યું બનાવ્યું તો એનું પછી તેણે વેચ્યું તો એના તો એને પૈસા મળ્યા અને પૈસા મળ્યા એટલે એ એનાથી એણે ચોપડા લીધા અને તે ભણવા માંડ્યો આવી રીતે તે રોજ પોતાના ભણવા માટે થઈને વાંસના ટોપલા બનાવતો અને વેચી અને જે પૈસા આવે તેમાંથી તે ભણવાનો ખર્ચો કાઢતો વાર્તા થઈ ગઈ પૂરી થેન્ક યુ વિડીયો જોવા બદલ આભાર